सम्यक् दृष्टि जीवनो तो के सम्यक् दृष्टि बड़द बड़द एक एवो प्राणी छे ने के एक कोई बोध ना आपी सके ए बीजा नो कई हित के कल्याण ना करी सके એટલે એનું દ્રષ્ટાંત દીધું કે સમ્યક દ્રષ્ટિ કોણ છે બળદ પણ સમ્યક દ્રષ્ટિ છે એના પગની ખરી એટલે આમ જોવા જો તો સૌથી નિકૃષ્ટ અંગ પણ મહિમા સાંભળજો સમ્યક દ્રષ્ટિ બળદ એના પગની ખરી જો કોઈ વિસ્ટા ઉપર પડે વિસ્ટા એટલે એક્સક્રીટર સૌથી હલકો પદાર્થ જો જગતમાં કંઈ કહીએ આપણે તો શું છે વિસ્ટા તો કે સમ્યક દ્રષ્ટિ બળદના પગની ખરી કોઈ વિસ્ટા ઉપર પડે તો એ વિસ્ટા ધન્ય થઈ ગયું છે ધન્ય થઈ ગયું શું આ સમ્યક દર્શનનો મહિમા છે એ સમજવાની જરૂર છે પ્રભુએ ફરમાયું છે ને હોત આસવા પરિસવા અર્થાત જ્યાં આશ્રવના સ્થાન કીધા છે જ્ઞાની સંસારમાં હોય પણ સંસાર જ્ઞાનીમાં હોતો નથી અને એટલે જ સંસારની પ્રવૃત્તિ કરતા હોવા છતાં પણ શું થાય છે કર્મની નિજરા થાય છે એટલે શાસ્ત્રમાં કીધું છે જ્ઞાનીના ભોગ પણ નિર્જરાના હેતુ છે ને આપણે ગઈકાલે જોયું કર્મની નિર્જરા કરવા માટે શું જોઈશે આપણે નક્કી થયું છે ને પેક્ટ મારે પૂછવાનું તમારે જવાબ આપવાનું બોલતા રહેવાનું હા પાડવી ના પાડવી બધી જ છૂટ છે કન્ફ્યુઝ હોય તો ગોળ ગોળ કરવાનું એટલે હું પાછું રિપીટ કરીશ કર્મની નિજરા માટે શું જોશે સમ્યક દર્શન દુઃખ મુક્તિનો ઉપાય સર્વ દ્વેષ સર્વ ક્લેશથી અને દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય શું છે સમ્યક દર્શન આત્મજ્ઞાન અને સાચું સુખ જોઈતું હોય સાચું કીધું સુખાભાસવાળું સુખ નહીં તો એનો ઉપાય શું છે કે સમ્યક દર્શન કારણ કે આપણે એ નક્કી કરવાની જરૂર છે કે જે દિશા તરફ હું દોડું છું એ દિશામાં જો સુખ છે જ નહીં તો મારે દિશા બદલવાની જરૂર છે આપણે દિશા બદલીએ છીએ પણ કઈ રીતે બદલે છે અહીંથી નહીં મળ્યું એટલે અહીંયા ટ્રાન્સફર અહીંથી નહીં મળ્યું અહીંયા ટ્રાન્સફર પણ ઓપોઝિટ ડિરેક્શનમાં એટલે કે રાઈટ ડિરેક્શનની અંદર આપણે પુરુષાર્થ ઉપાડતા અને એટલે જ આપણે ગઈકાલે બહુ સુંદર એક પ્રેક્ટિકલ કર્યું શું કર્યું મારા અનુભવોની કેટલાય ઘરે જઈને તો ટ્રાય કર્યું પાછું આખું લખવાનું એની આગળની અવસ્થા એના પાછળની અવસ્થા એની માળા કેટલાય બનાવી હા તમે બરોબર ઉચ્ચકો છો વેરી ગુડ ખૂબ ખૂબ અનુભવ જો આવી રીતે દરરોજ આપણે પ્રેક્ટિકલ કરતા છો તો જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ છીએ એ પ્રેક્ટિકલમાં ઉતરશે ને તો એ કાર્યાન્વિત થશે બહુ જ હેલ્પ કરશે આપણને તો આજે આવું આ સમ્યક દર્શનનો મહિમા ગયો આપણે કેટલા બધા શાસ્ત્રના એક્ઝામ્પલ જોયા ગમે એટલું વ્રત તપ કરે પણ જો સમ્યક દર્શન ન હોય તો લડ્ડુ જેવી વસ્તુની અંદર લપસી જાય અને પતનનું કારણ થાય એની સામે આઠ આઠ કન્યાઓ પણ અંદરમાં સમ્યક દર્શનની પકડ છે વૈરાગ્ય છે તો એ વૈરાગ્યની અસર શું થાય છે તો કે 527 જણ એક સાથે દીક્ષા લે છે એવા ઘણા એક્ઝામ્પલ આપણે ગઈકાલે જોયા તો આવી રીતે આપણે સમ્યક દર્શનનો મહિમા ગાયો અંદરમાં કંઈક ભાવ જાગ્યો આવું અદ્ભુત છે મારે પ્રાપ્ત કરવું છે એવો ભાવ થયો હા કે ના વેરી ગુડ તો સમ્યક દર્શન શું છે આજના સેશનની અંદર આ સમ્યક દર્શનની વ્યાખ્યા સમ્યક દર્શનના પ્રકારો એ વિશે આપણે જાણીશું એટલે ગઈકાલે મેં કાંઈ કીધું નહોતું કે આજે શું લેવાના છે કારણ કે ઘણી વખત છે ને આપણી સાયકોલોજી એવી છે એમ કહીએ ને કાલે વિશે થોડોક ડિફિકલ્ટ છે બંકરમ થઈ જાય મન એક વાર એવો કંઈક આવો ટોપિક હતો થોડુંક ટેકનિકલ હતો એટલે મેં કીધું આજે જરા ટેકનિકલ થોડુંક ડિફિકલ્ટ છે
તો થોડાક જેમ મળ્યા પૂછ્યું તો એ કાંઈ નહીં, તમે કીધું ને ડિફિકલ્ટ છે એટલે અમે સ્વિચ ઓફ જ કરી નાખ્યું કે હવે ડિફિકલ્ટ જ છે તો શું કામ બધી મહેનત કરવાની. એટલે બીજી વખત એવો પ્રયોગ કર્યો, એકદમ સિમ્પલ છે, સાવ સિમ્પલ છે. તો થોડાક એવા મળ્યા કે કાંઈ ધ્યાન નહીં હતું, કેમ કે સાવ સિમ્પલ છે ને ગમે ત્યારે કરશું ચાલશે. બોલો, મારે રાજકોટમાં શું કહેવાનું છે? એવું કહેવાનું કે મને સમ્યક દર્શન જોઈએ છે, કોઈ પણ હિસાબે આ ભવમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી જ છે, એના વગર મારે દેહ છોડવો નથી, ગમે તેવું ડિફિકલ્ટ હોય. અને કોને ડિફિકલ્ટ કે ઇઝી છે ને, આ બધી મનની કલ્પનાઓ છે. જો એસએસસી આપણે પાસ થયા હોય ને, અહીંયા એસએસસી, તો એસએસસીમાં હતું કે નહીં આપણે એલ્જેબ્રા હતું, જ્યોમેટ્રી હતું, બાયોલોજી હતું, એ કર્યું કે નહીં પાસ આપણે, ગમે એમ કરીને એની ડેફિનેશન્સ બાયટ કરી કે નહીં. એટલે પ્રશ્ન ડિફિકલ્ટ કે ઇઝીનો નથી, પ્રશ્ન રૂચિનો છે કે નહીં. કારણ કે એવા વ્યક્તિઓ આપણને આ જગતમાં દેખાય છે કે માત્ર એસએસસી પાસ હોય, પણ એવા જબરદસ્ત બિઝનેસમેન હોય ને, એટલે એ લોકોને સીએને ખબર હોય ને, એના કરતાં વધારે એ લોકોને ખબર હોય જીજીની બાબતમાં. તો આ બધું ક્યાંથી ખબર પડે છે? રૂચિ. તો આજે આપણે એક સંકલ્પ કરીએ કે ના, સમ્યક દર્શન વિગર તો મારા ભવ ભ્રમણનો અંત જ નથી આવવાનો. અને એક આવો તક મળ્યો છે, આવા આપણને પરમ ઉપાદેવ મળ્યા છે, જે આપણને કેટલું સરળ કરીને આપ્યો છે આ મોક્ષ માર્ગ, આ તક મારે ચૂકવી નથી. એટલે તમને બધાને પેપર મળ્યા છે અંદર એન્ટર થતા? લાઈન મળ્યા નથી? મળ્યા? પૂરી તૈયારી કરીને રાખી છે આપણે. હા, એટલે તમે પછી કોઈ એવું કહીએ જ ન શકો કે અરે પેપર નહોતું ને એટલે અમે લખી નહીં શક્યા, રાખ્યા, આમ નહીં થયું, તેમ નહીં થયું. એટલે આપણે વોલેન્ટિયર્સ રાજકોટ યુથ ગ્રુપ, થોડાક પ્લીઝ બતાવો. એક એક ક્ષણ લાખેડી જાય છે. સમ્યક દર્શન, સમ્યક એટલે સાચું, અને દર્શન એટલે શ્રદ્ધા, સાચી શ્રદ્ધા થઈ, સમ્યક શ્રદ્ધા થાય. આ શરીર તે હું નથી, આ વિભાવ તે હું નથી, હું તેથી ભિન્ન ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય દ્રવ્ય છું, એવી શ્રદ્ધા થવી. અને એટલે જ હવે આપણે શું કરશું, સ્ટેપ બાય સ્ટેપ વ્યાખ્યા લેશું, ડેફિનેશન લેશું, પછી એ ડેફિનેશનને બ્રેકઅપ કરી દ્રવ્ય એટલે શું, ગુણ એટલે શું, પર્યાય એટલે શું, એ રીતે કરતાં કરતાં સ્ટેપ બાય સ્ટેપ આપણે સમ્યક દર્શનના પ્રકાર સુધી આપણે પહોંચશું. તો આટલો આજનો આપણો ટોપિક છે. ક્લિયર? રેડી? ડેફિનેશન માટે બધા રેડી છો? મેં કીધું છે ને, તમે હા પાડો કે નહીં, એક પણ જણ જો સ્ટેર કરશે ને તો હું આગળ નહીં વધું. રેડી? વેરી. સમ્યક દર્શનની વ્યાખ્યા, આત્મા દ્રવ્યની, લખતા આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય, આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય તે સમ્યક દર્શન. હવે કેટલા ફર્સ્ટ ટાઈમ આમ દ્રવ્ય, ગુણ, પર્યાય શબ્દો સાંભળે છે? પહેલી વખત આમ એના વિશે ખબર ન હોય એમ, આવું કંઈક પહેલી વખત સાંભળવા કેટલા છે? બાકી બધા પાકું છે, રાઈટ? તો હું હવે તમને પૂછું, હવે ના એને કરતા આગળ છોકેરો તો સારું થાય. ઓકે, તો જો એક વસ્તુ છે ને મગજમાં ક્લિયર રાખવાનું, જેમ સ્કૂલની અંદર પણ છે ને, ડેફિનેશન અને ડેફિનેશન ડેફિનેશન પ્રમાણે જ હોય, એમાં એકાદ શબ્દ આપણો નાખી દેવાનો કે એકાદ શબ્દ એમાંથી આપણે કાઢી લેવો એમ ચાલે. હા, તો શું છે સમ્યક દર્શનની વ્યાખ્યા? જોયા વગર, જોયા વગર, આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે ને, થોડુંક આવી રીતે બોલવાનું રાખજો. કારણ કે તો છે ને અહીંયા ક્લાસ વર્ક જ પૂરું થઈ જશે, ઘરે જઈને, કારણ કે ઘરે ગયા પછી છે ને એ ઓલવેઝ એ બાકી જ રહી જાય પછી. સમ્યક દર્શનની વ્યાખ્યા શું છે? આત્મા દ્રવ્યની શ્રદ્ધા
ગુણની નિર્મળ પર્યાય. તો હવે આ દ્રવ્ય શું છે, આ ગુણ શું છે, એ પર્યાય શું છે, તો હવે એની દરેકની એક ડેફિનેશન લઈએ. દ્રવ્ય એટલે શું? તો કે દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ. દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, કલેક્શન ઓફ ક્વોલિટીઝ ઇંગ્લિશમાં આપણે કહીએ તો. દ્રવ્ય એટલે સબસ્ટન્સ. આપ સૌને ખબર જ છે કેટલા દ્રવ્ય છે? છ દ્રવ્ય છે. અને કયા કયા છે? જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. જીવ એટલે આત્મા, કોન્શિયસનેસ. પુદ્ગલ એટલે મેટર. ધર્માસ્તિકાય એટલે મીડિયમ ઓફ મોશન, જે ગતિ કરવામાં સહાયક બને છે એવું દ્રવ્ય. અધર્માસ્તિકા એટલે શું? મીડિયમ ઓફ રેસ્ટ, જે સ્થિર થવામાં સહાયક બને છે. આકાશ એટલે સ્પેસ, કાળ એટલે ટાઈમ. પાકું કયા છે છ દ્રવ્ય? જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ. પાકું થઈ ગયું. નેક્સ્ટ સ્ટેપ શું કીધું? ગુણોનો સમૂહ તે દ્રવ્ય. હવે ગુણની વ્યાખ્યા આપણે લખીએ. સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ ને આપણે. પહેલા આપણે વ્યાખ્યા લીધી, વ્યાખ્યામાંથી હવે આપણે દ્રવ્ય શું છે, ગુણ છે, પર્યાય શું છે એ સમજ. ગુણ એટલે શું? જે દ્રવ્યના સર્વ ભાગમાં હોય, જે દ્રવ્યના સર્વ ભાગમાં હોય અને સર્વ અવસ્થામાં હોય તે. લખાણું શું? જે દ્રવ્યના સર્વ ભાગમાં હોય અને સર્વ અવસ્થામાં હોય. એટલે પછી કોઈ એમ નહીં રાખતો કે જ્ઞાન અહીંયા છે, આપણે આનંદ અહીંયા છે, ચારિત્ર પગમાં છે, ભગવાન હોય ને, એમ નથી. જે દ્રવ્યના સર્વ ભાગમાં હોય અને સર્વ અવસ્થામાં હોય. દાળ બનાવી લીધું તો મીઠું ક્યાં હોય? નીચે. ઉપર? સર્વ ભાગમાં હોય, સર્વ અવસ્થામાં હોય. અને માત્ર મીઠું નહીં, ગોળ પણ. બધી બધું જેટલો મસાલો બધો સર્વ એટલે હવે શું છે? આપણે દ્રષ્ટાંત પણ આપણે એવા જ લેશું ને કે આમ દાળ જો એટલે દ્રવ્ય ગુણ પર્યાય યાદ આવે, આપણું પાકું જ થતું જાય. હવે દ્રવ્ય અને ગુણ આપણે શું કરી રહ્યા છે ખબર છે? આપણે આત્માનું બંધારણ કેવું હોય ને એની ક્લેરિટી કરી રહ્યા છે. કારણ કે મારે આત્મ સ્વરૂપ કેવું છે એનું શ્રદ્ધાન કરવાનું છે. તો આત્મા કેવો હોય, તો એ દ્રવ્ય શું છે, ગુણ શું છે, પર્યાય શું છે, એની આપણે ક્લેરિટી કરી રહ્યા છે, રાઈટ? તો દ્રવ્ય એટલે ગુણોનો સમૂહ, ગુણ એટલે જે દ્રવ્યના સર્વ ભાગમાં અને સર્વ અવસ્થામાં હોય તે. હવે ગુણ અને દ્રવ્યનો કેવો સંબંધ છે? એક ટોકરી છે, એની અંદર ઘણા બધા ફળો છે. તો આ ટોકરી એક દ્રવ્ય અને આ બધા ફળ છે એ ગુણ, એવું એક્ઝામ્પલ લઈ શકાય? ન લઈ શકાય. કેમ? કારણ કે એવું નથી કે આ બાસ્કેટ અને ઇતર બધા ગુણ, એટલે બધા ગુણ કાઢી નાખ્યા તો આ દ્રવ્ય બચ્યું, એવું નથી. તો એના માટે કયું એક્ઝામ્પલ શાસ્ત્રમાં આપ્યું છે? બુંદીના લાડુ. તો અનેક બુંદી ભેગી થાય છે એટલે લડ્ડુ બને છે. જો બધી બુંદીઓ કાઢી નાખવામાં આવે પછી લડ્ડુ જેવું કઈ બચે? ન બચે. સમજાય છે? એટલે દ્રવ્ય શું છે? ગુણોનો સમૂહ છે. એટલે આમ કઈ બે સેપરેટ, આ રહ્યું દ્રવ્ય, આ રહ્યા ગુણ, પછી આ બધું એનું પરિણમન, એમ નથી. ખ્યાલ આવે છે? બુંદીનો લડ્ડુ. બધા ગુણો ભેગા થાય છે અને ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. બે શબ્દ આપણા થઈ ગયા, દ્રવ્ય થઈ ગયું, ગુણ થઈ ગયું. પર્યાય એટલે શું?
પર્યાય એટલે સિમ્પલ, પર્યાય એટલે પરિણામ, ગુણોનું પરિણામ તે પર્યાય, ગુણોનો સમૂહ તે દ્રવ્ય, ગુણોનું પરિણમન તે પર્યાય. ઇંગ્લિશમાં કેવું હોય તો મોડિફિકેશન્સ, મોડિફિકેશન્સ. દ્રવ્ય ઇન ઇંગ્લિશ ઇઝ સબસ્ટન્સ, ગુણ એટલે ક્વોલિટીઝ અને પર્યાય એટલે મોડિફિકેશન્સ. એક્ઝામ્પલ લેવું હોય આપણે તો કેનું લઈશું આપણે, તો કે ભાઈ સોનું છે તો સોનું એક દ્રવ્ય છે. કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય છે. રૂપ રસ ગંધ સ્પર્શ એના ગુણો છે, એટલે એમાંથી રૂપ રસ ગંધ સ્પર્શના ગુણ થાય છે. અને એની પર્યાય એટલે શું? તો કે બુટી રૂપે હોય, વીટી રૂપે હોય, બંગડી રૂપે હોય, તો આ એની બધી પર્યાયો છે. ક્લિયર? આટલું સમજી ગયા એટલે આપણે બેઝ ક્લિયર થઈ ગયો, દ્રવ્ય, ગુણ અને પર્યાય. નાઉ લેટ અસ ગો બેક ટુ ધ ડેફિનેશન ઓફ સમ્યક દર્શન. ભાઈ સમ્યક દર્શન ની વ્યાખ્યા શું? અહીંયા જ મેં કીધું ને, અહીંયા જ પાકું કરી નાખવાનું. આત્મા જો બેનો કેટલા સ્માર્ટ છે, જો બધું પાકું ગડગડાટ, સમ્યક દર્શન કોણ પેલા લેશે? આમ કે આપણે જ, જો આપણે જ. આત્મા દ્રવ્યની, શ્રદ્ધા ગુણની, નિર્મળ પર્યાય. કેટલા ગુણ છે આત્મામાં? અનંત ગુણ છે. એટલે આપણે એટલું તો આમ સ્ટ્રોંગલી કહી શકાય અનંત ગુણ છે. આપણે અનંત ગુણ આત્માના છે. હવે જો તમે આટલું તમારું એકદમ પાકું થઈ ગયું ને, તો હજી થોડું ડેપ્થમાં જવું છે તો વધારે મજા આવશે આપણને. કારણ કે આપણે જેને સંતુષ્ટ નથી એમાં. ચલો હજી મારે ડેપ્થમાં સમજવું છે તો કે છ દ્રવ્ય હતા એમ ગુણો કેટલા છે? અનંત. હવે એ ગુણો જે છે ને, એનું વર્ગીકરણ, ક્લાસિફિકેશન ત્રણ પ્રકારે થાય છે. સામાન્ય, વિશેષ અને અસાધારણ. તમને પ્રશ્ન થાય છે કે આ ખરેખર જરૂરી છે ડેપ્થમાં જવાની? પ્રશ્ન થાય છે તો છે, ઇમ્પોર્ટન્ટ. કારણ કે આ મારે જો ભેદજ્ઞાન કરવું હોય, મારે કંઈક છૂટું પાડવું હોય, તો મને એ વસ્તુનું લક્ષણ ખબર હોવી જોઈએ. મારે બુરું પડ્યું છે અને મીઠું પડ્યું છે, તો મીઠું છૂટું પાડવું હોય તો જાણવું હોય તો મીઠાનો અસાધારણ ગુણ શું છે? ખારાશ. એ જો મને ખબર હોય તો જ હું એને છૂટું પાડી શકું કે નહીં? આત્મા જોઈએ છે. અમુક લોકો કન્ફ્યુઝ લાગે છે, આત્માની અનુભૂતિ કરવી છે તો મને આત્માનો અસાધારણ ગુણ, એનો લક્ષણ મને ખબર હોવા જોઈએ. આ બધી ક્લેરિટી. એટલે ઘણી વખત શું છે, આપણે જ્યારે ભણતા હતા ને, ત્યારે આપણે આમ સિક્સ સ્ટેન્ડર્ડમાં કોઈ આમ વ્યાખ્યા આવે, સેવન, આપણે શું કામ એને આપણે આ બધું કરીએ છીએ અત્યારે, જે આપણે ટેબલ્સ ભણતા હોય અત્યારે આ શું કામ કરે? પણ એ આગળ જઈને કામ આવે છે કે નથી આવતું? એમ અત્યારે એક એક કાર્ય આજે આપણે પાકું કરશું ને, એ આપણને સ્વપર વેદનામાં કંઈક કામ આવશે. પેલું ક્યાં કામ આવશે? એ અત્યારે તો આપણને જે સિલેબસ આવે છે એમાં ચોઈસ નહીં રાખતા. આ ઇમ્પોર્ટન્ટ નથી, ચાલશે, ઓપ્શનમાં મૂકી દઈશું આપણે. અહીંયા ઓપ્શન નથી, હો અહીંયા ઓપ્શનલ મૂક્યું એટલે પછી ભેદજ્ઞાન થશે નહીં. એટલે ભેદજ્ઞાન જો કરવું હોય, મારે જો મારી આત્માને પોતાને છૂટો પાડવો હોય, તો આત્માનું લક્ષણ મને ખબર હોવી જોઈએ. એટલે આ બધી વસ્તુ અત્યારે તો શું છે, આપણે સ્કૂલની જેમ જેટલું ટીચરે કીધું ને બધું લખી લેવાનું, પાકું કરી નાખવાનું. ક્યારે શું કામ આવશે નહીં, આગલા સત્સંગોમાં ખબર પડશે. ક્રોસ ચેક કરું તમને લોકોને, કેમ તમને એવા ટીચર જ ગમે જે બધું બોલ 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 બોલી નાખે, પછી એ જય કરીને ઘરે, કે ક્રોસ ચેકિંગ કરવું છે, ટેલી કરવું છે, શું છે વ્યાખ્યા? ભાઈ બીજું કોઈ નહીં બોલતો, ભાઈ બોલશો આત્મદ્રવ્યની કઈ ગુણ પર? કારણ કે અનંત ગુણો છે. કયા ગુણ ઉપર કામ કરવું છે? શ્રદ્ધા ગુણની. વેરી ગુડ, બહુ સરસ. હા હવે મારે એક જ ચેક કરવું, એક વ્યક્તિને આવ્યું ને આખા રાજકોટને આવડી ગયું. તો ગુણો અનંતા છે, એનું વર્ગીકરણ ત્રણ પ્રકાર, સામાન્ય, વિશેષ અને અસાધારણ.
સામાન્ય એટલે શું? સામાન્ય એટલે કોમન, જે બધામાં હોય તે. આવા કેટલા કોમન ગુણ છે? છ. જો બધામાં હોય એટલે હવે કયા બધામાં? છ દ્રવ્યમાં. વેરી ગુડ. જેને જવાબ આપો, વેરી ગુડ. દેટ મીન્સ દેટ પર્સન ઇઝ વિથ મી. બધામાં હોય, બધા દ્રવ્યમાં હોય એવા કયા છ છે? જાણવું છે? જાણવું છે? પેલું છે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે એક્ઝિસ્ટેન્શિયલ પ્રોપર્ટી. સત હોવા પણ પેલું અસ્તિત્વ ગુણ. જો અસ્તિત્વ ગુણ સામાન્ય ગુણ છે, કેમ સામાન્ય ગુણ છે? કારણ કે જે છે અસ્તિત્વ છે. આત્માનું પણ અસ્તિત્વ છે, પૂતગલનું પણ અસ્તિત્વ છે, ધર્માસ્તિકાનું પણ અસ્તિત્વ છે. ખ્યાલ આવી ગયો? એટલે એક દ્રવ્ય એવું નથી કે જેની અંદર એક્ઝિસ્ટેન્શિયલ પ્રોપર્ટી ન હોય. મેકિંગ સેન્સ? કોમન સેન્સ? હોવા પણ છે એટલે આના પરથી થયા કે આત્મા કંઈક આમ કાલ્પનિક વસ્તુ નથી. ઘણાને એવું હોય બધું, કંઈક હશે આમ આત્મા. અરે આ જે વિચારે છે ને, એ જે સત્તાથી વિચારે છે ને, એ એક્ઝિસ્ટેન્શિયલ છે. એટલે આ થયું. ક્લિયર? પહેલું સત અસ્તિત્વ ગુણ, બીજું વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ એટલે ફંક્શનલ પ્રોપર્ટી. ફંક્શનલ હું છે સાથે ઇંગ્લિશમાં એટલા માટે આપું છું કે પછી તમારે યાદ રહેવા બહુ સરળ પડે. વસ્તુત્વ એટલે ફંક્શનલ. રોજ આપણે છ પદના પત્રમાં બોલીએ છીએ. ત્રીજું પદ આત્મા કરતા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત સર્વ પદાર્થ જોવામાં આવે છે. આજે અર્થ ક્રિયા સંપન્ન છે ને, અર્થ ક્રિયા એટલે વસ્તુત્વ ગુણ. સમજાણું? અર્થ ક્રિયા આ માઇક છે, હા, એનું શું કામ છે? એમ્પ્લિફાય કરવું. હું જે બોલું છું એ એમ્પ્લિફાય કરું. તો આ માઇકની કંઈક અર્થ ક્રિયા થઈ, હા કે ના? બસ, તો આ એનું ફંક્શન છે. એક્ઝિસ્ટન્સ છે આમ. હવે આમાં ડાઉટથી નહીં જો તમે, આમ દેખાય છે કે ના એક્ઝિસ્ટન્સ છે કે નહીં? તો વસ્તુત્વ ગુણ છે કે નહીં? પછી એનું ફંક્શન છે કે નહીં? એમ દરેક વસ્તુનું કંઈક નીકળે. આનું ફંક્શન છે કે નહીં? આની અર્થ ક્રિયા છે કે નહીં? હા, સમય બતાવો એની અર્થ ક્રિયા છે. પકડાય છે? એટલે અસ્તિત્વ, વસ્તુત્વ. વસ્તુત્વ એટલે ફંક્શનલ, એનું કંઈક ફંક્શન છે. આત્માની પણ કંઈક અર્થ ક્રિયા છે. પરમપદે ત્રિવિધ પ્રકારે સમજાવ્યું છે. બરાબર છે? ત્રીજું છે દ્રવ્યત્વ, એટલે કે ચેન્જેબલ. એની પર્યાયો નિત્ય બદલાતી રહે છે. દ્રવ્યત્વ ચેન્જેબલ. એટલે એક વ્યાખ્યા દ્રવ્યની એવી પણ કરી છે, જે દ્રવ્ય તે દ્રવ્ય, જે દ્રવ્ય તે દ્રવ્ય. જેમ ગુણોનો સમૂહ એક વ્યાખ્યા કરી, એમ દ્રવ્યત્વ એટલે શું? ચેન્જેબલ. અર્થાત એમાં કંઈક ને કંઈક ફેરફાર થતો રહે છે સતત. ચેન્જેબલ. ક્લિયર? ચોથું અગુરુ લઘુત્વ. અગુરુ લઘુત્વ ઇંગ્લિશમાં કહીએ તો પરમનન્સ. પરમનન્સ અર્થાત એ કાયમ રહે છે. કોઈ પણ દ્રવ્ય નાશ પામતું નથી. જળથી ચેતન થઈ ગયું હોય, અથવા ચેતન આટલા વખતથી જીવે છે હવે મરી નહીં જળ થઈ ગયું, એવું બને નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામે અને એક ગુણ બીજા ગુણ રૂપે ન પરિણામે. આ પરમનન્સ એટલે અગુરુ લઘુત્વ. પાંચમું છે પ્રમેયત્વ. નોએબલ. નોએબલ જાણી શકાય એવી શક્તિ છે એના, જણાઈ શકવા. આ તમને નોએબલ છે, જાણી શકો તમે? આ તો આનામાં કયો ગુણ છે? પ્રમેયત્વ છે એટલે આપણે આને જાણી શકીએ છીએ, રાઈટ? અને છઠ્ઠું છે પ્રદેશત્વ. પ્રદેશત્વ એટલે તો કે એ શક્તિના કારણે દ્રવ્યનો કોઈને કોઈ આકાર અવશ્ય હોય છે. આકાર, શેપ એના પ્રદેશો છે.
અને એટલે એનું આકાર છે. પછી જે આકાર આપણું અત્યારે એવું છે કે જે બોડીમાં હોય એ બોડીનો આકાર જેટલું એ આત્મા ગ્રહણ કરે છે. કયા ગુણના કારણે? તો કે પ્રદેશત્વ ગુણના કારણે. એક વખત ફેરવી લેવું છે આપણે. કયા કયા? જોઈને છૂટ છે તમારે, જોઈને બોલી શકાય છે. પહેલું અસ્તિત્વ એટલે શું? હોવાપણું, એક્ઝિસ્ટન્સ. બીજું વસ્તુત્વ એટલે ફંક્શનલ, અર્થક્રિયા. બરાબર. ત્રીજું દ્રવ્યત્વ એટલે ચેન્જેબલ, જે દ્રવ્ય છે, જેમાં અવસ્થાઓ બદલાય છે, એ બદલાવ જે છે એ દ્રવ્યત્વના કારણે. ચોથું અગુરુ લઘુત્વ, પરમનન્સ, એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે પરિણમતું નથી. બરાબર છે. પાંચમું પ્રમેયત્વ, જણાઈ શકે એવી જે શક્તિ છે જેનામાં, આનામાં પ્રમેયત્વ છે એટલે હું આને જાણી શકું છું, રાઈટ. અને છઠ્ઠું છે પ્રદેશત્વ. પ્રદેશત્વ એટલે એ કોઈ પણ એક આકાર ફોર્મ લઈ શકે છે એટલે એને. આ છ ગુણ ચેતનભાઈ, આ છ કયા છે? કેટલા ચેતનભાઈ છે? બધા હેલ્પ કેટલા કરે જો તને. હા, મૈત્રી બધા સાથે સારી છે તને, બધા હેલ્પ કરે તને. હા, તો આ છ કયા છે? સામાન્ય ગુણ એટલે શું ભાઈ? સામાન્ય એટલે બધામાં, એટલે અહીંયા જેટલા બેઠા છે બધામાં, જનરલ બધામાં હોય. એટલે જનરલમાં કોણ કોણ આવે? બધા એટલે કોણ? બધા મનુષ્ય, બધા પ્રાણીઓ, બધા દ્રવ્ય, રાઈટ. હવે પાકું, જરાય ટેન્શન નહીં રાખો, કારણ કે કદાચ જો ન પણ આવ્યું ને તો એને બહુ મોટો ફાયદો શું છે ખબર? આખી જિંદગી યાદ રહે. બોલો શું છે વ્યાખ્યા સમય દર્શનની? આત્મા દ્રવ્યની, શ્રદ્ધા ગુણની, નિર્મળ પર્યાય. દ્રવ્ય કેટલા? હવે આનંદ નહીં કહેતો, અહીંયા છ ક્લાસિફિકેશન. દ્રવ્ય છ, ગુણ કેટલા? એને ત્રણ ડિવિઝન કર્યા છે. એમાં કયા ત્રણ છે? સામાન્ય, વિશેષ. સામાન્ય કેટલા છે? છ. પાકા થઈ ગયા? આગળ વધીએ. વિશેષ, વિશેષ એટલે આપણે શું કહીએ? સ્પેશિયલ, સમથિંગ સ્પેશિયલ. એટલે વિશેષની વ્યાખ્યા શું બનશે? કે જે અમુકમાં હોય બધામાં હોય નહીં. ઓકે, જે અમુકમાં હોય પણ બધામાં ન હોય તો સ્પેશિયલ કહેવાય ને. એક્ઝામ્પલ અમૂર્તપણું. મૂર્તપણું એટલે આની અંદર મૂર્તપણું છે એટલે આપણે જાણી શકીએ છીએ કે આ લાલ કલર છે, આ ચોરસ છે, એમ આપણે એને જાણી શકીએ છીએ. એટલે મૂર્ત થયું ને, ઇન્દ્રિય વડે જાણી શકાય છે. અમૂર્ત એટલે શું? તો કે જે ઇન્દ્રિય વડે જાણી શકાય નહીં, ઇન્દ્રિય વડે. જેમ કે આકાશ, આકાશ છે કે નહીં? હા કે ના? આકાશ છે, પણ આકાશનું કોઈ રૂપ રસ ગંધ સ્પર્શ નથી, એ અમૂર્ત છે. તો આકાશનો આ ગુણ કેવો બન્યો? વિશેષ, કારણ કે બધામાં નથી. આ પુદ્ગલમાં અમૂર્તપણો નથી, પણ આકાશમાં છે. પણ આકાશમાં છે એની સાથે ધર્માસ્તી કાય માયા છે, અધર્માસ્તી કાય માયા છે, અને આત્માઓ પણ છે. એટલે આ સ્પેશિયલ છે પણ અસાધારણ નથી. સામાન્ય ગુણની વ્યાખ્યા શું? જે બધામાં હોય. બરાબર. વિશેષની શું વ્યાખ્યા? જે અમુકમાં હોય પણ બધામાં ન હોય. હવે અસાધારણની વ્યાખ્યા, જે માત્ર ને માત્ર એ જ દ્રવ્યમાં હોય, એ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં ન હોય તે. આને કયું કહેવાય? અસાધારણ ગુણ, એક્સેપ્શનલ. હવે તમને કહો, આત્મા અમૂર્તપણું છે કે નહીં? હા, હા કે ના? અમૂર્ત છે કે નહીં આત્મા? તો એ કયો ગુણ થયો? કેમ અસાધારણ નહીં? કારણ કે બીજા પણ દ્રવ્ય છે, આકાશ છે, કાળ છે, ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય છે, આમાં પણ અમૂર્તપણું છે. એટલે સ્પેશિયલ છે પણ એક્સેપ્શનલ નથી. માત્ર ને માત્ર આત્માનો જ ગુણ હોય, એ સિવાય બીજા કોઈમાં ન હોય, એને કહેવાય છે અસાધારણ ગુણ. કયો છે? જ્ઞાન ગુણ, સુખ ગુણ. કારણ કે જ્ઞાન ગુણ એ આત્મામાં જ છે,
આત્મા સિવાય અન્ય કોઈ દ્રવ્યની અંદર જ્ઞાન ગુણ નથી. તેથી જ્ઞાન ગુણ જે છે એ અસાધારણ ગુણ છે, એક્સેપ્શનલ છે. એટલે જ કહેવાય છે શાસ્ત્રમાં, વ્યવહારની ભાષામાં બોલું છું, આ જો પકડવો હોય તો કયા ગુણ વડે પકડશો? જ્ઞાન. કેમ જ્ઞાન ગુણ? કારણ કે જ્ઞાન ગુણ માત્ર ને માત્ર આત્મામાં છે. તમને થોડીક લિંક કરાવી આપો એટલે તમને અહોભાવ જાગશે કે આટલું સિસ્ટમેટિક, આટલું સ્ટેપ વાઇઝ આપણે શું કામ જઈએ છીએ. કારણ કે જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ, જ્યારે આપણે ભેદજ્ઞાન કરીએ છીએ, ત્યારે સ્વની જે પાર્ટી છે અર્થાત આત્મા છે એમાં આપણે જ્ઞાન ગુણને પકડીએ છીએ. જાણનારો, સાક્ષી, તે હું. કેમ જાણનારો લીધો? કારણ કે જ્ઞાન તે કયો ગુણ છે? અસાધારણ ગુણ છે, એક્સેપ્શનલ ક્વોલિટી છે. એના વડે આત્મા પકડમાં આવશે. વ્યવહારની ભાષાથી પણ આત્મા કેમ પકડમાં આવે એવું છે નહીં, પણ વ્યવહારથી કોઈ સમજાય એટલા માટે. આઈ હોપ વી આર ગોઈંગ સ્લો એન્ડ સ્ટડી. યસ ઓર નો? પાકું થતું જાય છે? કોઈને જરાક પણ કન્ફ્યુઝન છે નહીં? છ દ્રવ્ય, દરેક દ્રવ્યમાં અનંત ગુણ. કેટલા સામાન્ય? છ સામાન્ય. એમાં પછી અમુક વિશેષ પણ છે, પણ એ વિશેષ એવા છે જે બીજા દ્રવ્યમાં પણ છે. આપણને ઇન્ટરેસ્ટ એમાં છે અસાધારણ ગુણ, જ્ઞાન ગુણ. કારણ કે જ્ઞાન ગુણ વડે હું ભેદજ્ઞાન કરી શકીશ, હું આત્માની અનુભૂતિ કરી શકીશ. ક્લિયર? જો આટલું તમારું એકદમ પાકું થયું હોય, ક્લિયર થયું હોય, તો આપણે નેક્સ્ટ સ્ટેજ ઉપર જઈએ. કારણ કે વી આર અન્ડરસ્ટેન્ડિંગ ધ સ્ટ્રક્ચર ઓફ આત્મા. મારે આત્મ સ્વરૂપ સમજાય પછી એની હું શ્રદ્ધા કરું, બરાબર કે નહીં? સમજાવ્યા પર શ્રદ્ધા ક્યાંથી થશે? મેકિંગ સેન્સ? દ્રવ્ય, ગુણોનો સમૂહ, ગુણ, ગુણની વ્યાખ્યા, જે દ્રવ્યના બધા ભાગમાં હોય અને સર્વ અવસ્થામાં હોય તે ગુણ. પર્યાય, ગુણોનું પરિણામ. આવે હવે પર્યાયના ડેપ્થમાં જઈએ. જેવું છે, તૈયાર છો? ભગવાને ગણધર ભગવંતોને ત્રિપદી આપી. શું આપી? શું છે? ઉત્પાદ, વ્યય, ધ્રવ. એટલે જ વ્યાખ્યા તત્વાસૂત્રની અંદર એવી રીતે છે, ઉત્પાદ, વ્યય, ધ્રવ, યુક્ત, સત. આ સત જે દ્રવ્ય છે એની અંદર આ ત્રણ અંશ છે. વિચાર કરો કે આ ત્રણ ત્રિપદી, ત્રણ શબ્દ પ્રાપ્ત થયા ગણધર ભગવંતો પાસે અને એમાંથી દ્વાદશાંગીની રચના થઈ. અર્થાત આ ત્રણ શબ્દની અંદર કેવો સાર સમાયેલો હશે, ધર્મનો સાર. એટલે હવે આપણે ઓર ડેપ્થમાં જવું છે, ડેપ્થમાં જવું છે આપણે. તમે ના પાડશો તો હું તો જઈશ. એટલે હોશે હોશે આ પાડો તો મજા આવશે. પર્યાય, ઉત્પાદ, વ્યય, ધ્રવ, યુક્ત, સત. તો ઉત્પાદ એટલે શું? ઉત્પાદ, ઉત્પન્ન થવું, ક્રિએશન. વ્યય એટલે નાશ, કંઈક ડિસ્ટ્રોય પણ થાય છે. અને ધ્રવ્ય એટલે કે જે સ્થિર છે. કંઈ જો સિમ્પલ ઇંગ્લિશમાં કહેવું હોય ને, ધેર ઇઝ અ પરમનન્સી વિથ અ ચેન્જ. આ આત્મદ્રવ્ય છે એની અંદર કંઈક ઉત્પન્ન થાય છે, કંઈક નાશ થાય છે અને કંઈક સ્થિર રહે છે. ઉત્પન્ન, નાશ અને સ્થિર. અર્થાત દરેક સમયે પર્યાય ઉત્પન્ન થાય છે અને પર્યાય નાશ થાય છે, પણ સાથે કંઈક એવું પણ છે જે બધામાં સ્થિર રહે છે. હવે આપણે આત્મ સ્વરૂપ સમજવા માંગીએ છીએ ને, તો દરેક સમય શું થાય છે? પર્યાય ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે, છતાં કંઈ એવું પણ છે જે સ્થિર રહે છે. જો અત્યારે આપણે ડેફિનેશન કરી રહ્યા છે, પછી આગળ જતા તો એવી મજા આવશે. કારણ કે આના ઉપરથી આપણને જ્યારે આપણે ભેદજ્ઞાન કરશું, જો આ ક્રોધ ઉત્પન્ન થયો
હવે ક્રોધ નાશ થયો, હવે ક્રોધ નાશ થયો તો ક્ષમા ભાવ ઉત્પન્ન થયો. તો આ ઉત્પન્ન નાશ કંઈક થઈ રહ્યું છે સમયે સમયે, અને સમયે સમયે કંઈક એનાથી જુદું ભિન્ન સ્થિર છે જ્ઞાયક તત્વ, ત્યાંને જાણી લેશો. આ તો શું તમને થોડુંક લિંક કરી આપું ને તો તમને ઇન્ટરેસ્ટ, અને ઘણા બધું ઘડી ઘડી સ્વિચ ઓફ સ્વિચ ઓન કરતા હોય, હવે આ ચાલશે, આ તો ઓપ્શન દેવા દેવા, કોમ્પ્લિકેટેડ લાગે ના. આ મારે આ સમજાણું તો આ ત્રિપદી તીર્થંકર ભગવાને આપેલી છે અને એમાં મને મારે સમજવું જ છે. સિમ્પલ ઘણી વાર શું છે ખબર છે, આપણને કોન્સેપ્ટ હોય પણ એ કોન્સેપ્ટ જ્યારે કોઈ એક્શનમાં આવે ને તો આપણને બરોબર યાદ રહી જાય. આમ તમને પૂછું ને કે આપણે 3 વર્ષ પહેલા રાજપથ કર્યું હતું, શું કર્યું હતું, એ યાદ નહીં હોય તમને, એ ટોપિક પણ યાદ નહીં. હું તમને આમ કરું તો કંઈક યાદ આવે છે, કેટલા યાદ આવ્યું કંઈક? એક્શન. અને એટલે ઉત્પાદ વ્યય અને ધ્રુવને સમજવા માટે એક એક્શન કરે. અહીંયા શું કીધું, દરેક સમયે ઉત્પાદ વ્યય અને ધ્રુવ છે, દરેક સમય. અરે એક સમય ઉત્પાદ હોય પછી બીજા સમય નાશ હોય એ કોન્સેપ્ટમાં બેસે છે, પણ તમે કહો એ જ સમય ઉત્પન્ન પણ થાય અને એ જ સમય નાશ પણ થાય, એ કઈ રીતે હોઈ શકે? કરું છે આપણે પ્રેક્ટિકલ, ચલો બધા હાથ ઊંચો કરો, કોંગ્રેસની જેમ એકદમ, એટલું બધું નહીં થતી હશે, આજે ઘણા બધા પ્રેક્ટિકલ આપણે કરવાના છે. આ છે બરોબર, આ હાથ પીળો છે બરોબર, મુઠ્ઠી વાળો, મુઠ્ઠી વાળી, હા શું ઉત્પન્ન થયું? મુઠ્ઠી ઉત્પન્ન થઈ ને, આ એક ઉત્પન્ન થયું કે નહીં? પણ જરાક વિચાર કરો કે જે હાથ ખુલ્લો હતો એ મુઠ્ઠી બની, તો જ્યારે મુઠ્ઠી ઉત્પન્ન થઈ ત્યારે જ ખુલ્લા હાથનો નાશ થયો કે નહીં? હા કે ના? પકડાય છે પણ આપણો ક્વેશ્ચન શું હતો, દરેક સમય ઉત્પન્ન પણ થાય નાશ પણ થાય? યસ, આપણી સામે છે, આમ હતું આમ થયું, તો આ હાથ ખુલ્લો હાથ હતો એનો નાશ અને મુઠ્ઠીનું ઉત્પન્ન થયું, અને આ બે અવસ્થાની અંદર આ જે છે એ ધ્રુવ ધ્રુવ. પકડાય છે આપણું? આ બધી વસ્તુ કોન્સેપ્ટની આ ક્લેરિટી એકવાર બનશે ને પછી સાધના કરવાની જે મજા આવશે ને, આમ ખ્યાલ આવશે કે જો આ ક્ષમા ભાવ ઉત્પન્ન થયો અને એ જ સમયે કઈ પર્યાયનો નાશ થયો, તો કે ક્રોધ રૂપી પર્યાયનો નાશ થયો, અને આ ક્ષમા અને ક્રોધ એનાથી ભિન્ન હું કોણ છું, તો કે જ્ઞાયક તત્વ છું. પકડાય છે? ઇઝ ઇટ ઇન્ટરેસ્ટિંગ? યસ ઓર નો? યસ. આ રીતે જો આપણે સમજીએ, હવે ઓર ડેપ્થમાં જઈએ, આપણે ઊંડા ઉતરીએ, કે બહુ સરસ દ્રવ્ય સમજાઈ ગયું, ગુણના 3 વર્ગીકરણ, અસાધારણ ગુણ, તમે આ સમજાયું, ઉત્પાદ વ્યય ધ્રુવ, તો આપણે આ સેના માટે સમજ્યું? કારણ કે સતત પરિણમન થઈ રહ્યું છે. હા કે ના? તો કે વૈભાવિક રૂપે પણ પરિણમન થાય છે અને સ્વાભાવિક રૂપે પરિણમન થાય, બે રીતે પરિણમન થઈ શકે. વૈભાવિક રૂપે બોલતા જ અમારી સાથે, વૈભાવિક રૂપે અને સ્વાભાવિક રૂપે. તમને થશે કે આપણે આટલી ડેપ્થમાં શું કામ જાય, પહેલી વ્યાખ્યા જે કરીને આપણે આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય. પકડાય છે? હવે નિર્મળ પર્યાય એટલે શું, નિર્મળ પરિણમન એટલે શું, એ આપણે અત્યારે હવે સમજીએ છીએ. પરિણમન થાય છે સતત, હા કે ના? દરેક સમયે થાય છે, હા કે ના? હવે આપણે એ સમજવાનું છે કે જો સમ્યક દર્શન એટલે આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય, તો નિર્મળ એટલે શું સમજવું છે? તો આ સમજવું પડશે. શું? તો કે દરેક ગુણનું પરિણમન બે પ્રકારે થાય છે, વૈભાવિક રૂપે અને સ્વાભાવિક રૂપે. બરોબર યાદ રહે એટલા માટે આપણે શું કરવાનું, જેમ હું કરું છું એમ તમારે કરવાનું. વૈભાવિક પરિણમન, થોડી કેલરી પણ બળશે, થોડુંક વજન ઓછું થશે અને બરોબર પાકું થઈ જશે. હા, શું કરવાનું? વૈભાવિક પરિણમન થઈ રહ્યું છે એને આપણે સ્વાભાવિક પરિણમન કરવાનું છે, રાઈટ? હવે આ ક્લિયર થયું, આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની. અચ્છા, ધેટ મીન્સ શ્રદ્ધા ગુણનું વૈભાવિક પરિણમન પણ છે અને સ્વાભાવિક પરિણમન પણ છે, અને મને જો સમ્યક દર્શન પ્રાપ્ત કરવું હોય તો આ શ્રદ્ધા ગુણનું કેવું પરિણમન થવું જોઈએ?
સ્વાભાવિક પરિણમન અર્થાત નિર્મળ પરિણમન થવું જોઈએ. યસ ઓર નો? યસ. જરા સ્ટ્રોંગલી બોલજો. યસ ઓર નો? યસ. થેન્ક યુ. સો યુ આર વિથ મી. આત્મામાં કેટલા ગુણ છે? અનંત ગુણ છે. હવે છે ને એક વસ્તુ તમે કહી દે એકદમ રિલેક્સ થઈ જાઓ, કારણ કે આ અનંત ગુણની અંદરથી છે ને આપણે ત્રણ ગુણ ઉપર કામ કરવાનું છે, દર્શન, જ્ઞાન અને ચારિત્ર. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. એટલે એટલું તો ટેન્શન ગયું તમારું, હા કે ને? અનંત ગુણો છે, અનંતનું જ આપણે સ્વાભાવિક પ્રમાણ કાય. આ અનંતમાં છે ને આપણે કામ ત્રણ ઉપર કરવાનું છે, અને ત્રણમાં પણ મુખ્ય કોણ છે? તો કે શ્રદ્ધા ગુણનું નિર્મળ પરિણમન કરવાનું છે. જો એ કળા આવડી ગઈ, એ વાત સમજાઈ ગઈ, તો આપણું કામ થયું. આર યુ રેડી? ચાલો પ્રેક્ટિકલ કરવું છે. ચલો બે હાથ આમ રાખો, આશીર્વાદ આપતો ને એવી રીતે. હવે અનંત ગુણમાંથી મારે કેટલા ગુણ ઉપર કામ કરવાનું છે? ત્રણ, બરાબર છે? તો કયા ત્રણ છે? આ રાઈટ હેન્ડ છે શ્રદ્ધા ગુણ, એટલે દર્શન, બરાબર. આ વચ્ચે આપણે જ્ઞાન રાખીએ, જોયે છે ને, એટલે જ્ઞાન, જાણે છે એટલે જ્ઞાન. અને આ લેફ્ટ એટલે ચારિત્ર, રાઈટ એટલે દર્શન, આ એટલે. આ છોકરાઓ છે ને એ લોકો નોટ્સ લખતા હોય ને એવો એટલા સ્માર્ટ હોય ને, આના એ ડાયાગ્રામ બનાવી નાખે, કારણ કે આ પાછું યાદ ન રહ્યું તો. એટલે આમ તરત એક લાકડીનો હોય ડાયાગ્રામ બનાવી નાખે, રાઈટ ઇઝ દર્શન, મિડલ ઇઝ જ્ઞાન. અને વૈભાવિક પરિણામ અને સ્વાભાવિક પરિણામ કઈ રીતે સમજાયું તું એક્શનથી? હા, વેરી ગુડ. વૈભાવિક પરિણામ, સ્વાભાવિક પરિણામ. હવે આ વૈભાવિક પરિણામ કઈ રીતે થાય છે? તો કે દર્શન મિથ્યા રૂપે છે, મિથ્યાત્વ, સમજાણું. જ્ઞાન અજ્ઞાન રૂપે છે, અને ચારિત્ર રાગ દ્વેષ રૂપે છે. તો આ ત્રણેયનું વૈભાવિક પરિણામ કઈ રીતે છે? તો કે દર્શનનું વૈભાવિક પરિણમન કયા રૂપે છે? મિથ્યાત્વ રૂપે છે. જ્ઞાનનું વૈભાવિક પરિણમન કઈ રીતે છે? અજ્ઞાન રૂપે. અને ચારિત્રનું વિપરીત પરિણમન કઈ રૂપે છે? તો કે રાગ દ્વેષ રૂપે, રાઈટ. સો આ રીતે આ ત્રણ બધા પાછું પોઝિશન લઈ લો, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર, વૈભાવિક પરિણમન, સ્વાભાવિક પરિણમન. દર્શનનું વૈભાવિક પરિણમન કઈ રીતે છે? મિથ્યાત્વ રૂપે. જ્ઞાનનું વૈભાવિક પ્રણ કઈ રીતે છે? અજ્ઞાન રૂપે. અને ચારિત્રનું વૈભાવિક પ્રણ કઈ રીતે છે? હવે હું તમને પૂછું છું, આ તો આપણે વૈભાવિક પ્રણમન સમજ્યા, સ્વાભાવિક પ્રણમન કઈ રીતે થશે? તો કે જ્યારે દર્શન મિથ્યાત્વ રૂપે નહીં પણ સમ્યક રૂપે પરિણમશે ત્યારે, જ્યારે જ્ઞાન અજ્ઞાન રૂપે નહીં પણ સમ્યક જ્ઞાન રૂપે પરિણમશે ત્યારે, અને ચારિત્ર રાગ દ્વેષ રૂપે નહીં પણ વિતરાગતા રૂપે પરિણમશે ત્યારે આ સમ્યક ચારિત્ર કહેવાશે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? એક બે સેકન્ડ હાથ નીચે રાખી દો. એક જ વખત રિપીટ કરું છું, ફૂલ કોન્સન્ટ્રેશન અને ક્લિયર થઈ લેજો. અનંત ગુણ ત્રણ ઉપર મારે કામ કરવાનું છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, આ ત્રણ ગુણ છે. આ ત્રણેયનું વૈભાવિક પરિણમન છે, સ્વાભાવિક પરિણમન છે. દર્શન એટલે કે શ્રદ્ધા, શ્રદ્ધા જ્યારે વિપરીત રૂપે હોય, વૈભાવિક રૂપે હોય, તો એને શું કહેવાય છે? મિથ્યાત્વ. અત્યારે આપણને શું મિથ્યાત્વ વર્તી રહ્યું છે? હું શરીર છું, પરમાં સુખ છે, પરને હું બદલી શકું છું, આ બધું મિથ્યાત્વ છે કે નહીં? હા કે ના? તો આ કઈ રીતે પરિણમે છે? વિપરીત રૂપે. જો તમે એકદમ સિમ્પલ હોય, બધા હાથ આમ રાખો, ચાલો હાથ આમ રાખો, બરાબર. આ જ્ઞાન જાણે છે, આ હાથ છે એમ જાણે છે, હા કે ના? પણ શ્રદ્ધા કંઈ ગડબડ કરે છે મિથ્યાત્વ રૂપે. શું કરે છે? આ મારો હાથ છે, પકડાવું કે કોનો હાથ છે? આ મિથ્યાત્વ છે. આ હાથ છે ત્યાં સુધી જ્ઞાન છે, પણ જો આને મારા રૂપે માન્યું, મારા રૂપે જાણ્યું, તો એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. ક્લિયર? સિમ્પલ? યસ ઓર નો? યુ નીડ રિપીટેશન? આપણે 11 વાગ્યા સુધી જ ચલાવવાનું, પોર્શન પૂરું કરવાનું છે. મારી પાસે પછી 20 મિનિટ જ છે.
પણ જ્યારે જ્યારે એવું થાય ને કે આ ડિફિકલ્ટ છે, પરમ ભાવદેવનું પહેલું વાક્ય યાદ કરવાનું, સત સરળ છે, સત સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. મારા ભગવાને કીધું સત સરળ છે તો સરળ જ છે. મારે થોડીક ઊંચી વધારવાની જરૂર છે, થોડુંક રિપીટેશન કરવાની જરૂર, બધું આવડી શકે છે. લાગે છે કે નહીં કે આ એકદમ સિમ્પલ છે? હું તમને એક્શનથી સમજાવું. હવે આપણી ગડબડ ક્યાં થાય છે? જો આમ હોય ને કઈ પોઝિશન, રાઈટ? જ્ઞાન જુએ છે, રાઈટ? જ્ઞાનને જોઈ ચાર બંગડી ઓડી. હા, આ દર્શન છે ને શ્રદ્ધા એને વિકળ કરે છે. વિકળ એટલે જો તમે કરજો પછી બધા પોઝિશન લઈ લો બેન, કમ્પલસરી છે. જ્ઞાન વિકળ કરે છે, જરા કામ કરો. જો આ એક્શન છે ને જે માયાની માયા રચે છે, વિદ્યાત્વ વચ્ચે આવી જાય છે. બોડી કેવી? જ્ઞાન થઈ ગયું લાગે તને ભાઈ, પકડાય છે? તમે તમારી દીકરીને જુઓ છો પણ શું થાય છે? આ મિથ્યાત્વ વચ્ચે આવે છે. બરોબર આમ કરે? કોની દીકરી? આ કોની દીકરી? ઈપ્સા દીકરી. એટલે શું થયું? જો હું જોઉં છું તો મને ઈપ્સા દેખાય છે, મને એમાં કંઈ, પણ તમે જુઓ છો, કારણ કે તમે જ્યારે જુઓ છો ત્યારે શું થઈ જાય છે? આમ વચમાં આવી જાય છે. અને એની અંદર અહમ મમ કરતા અને ભોગતા, એને આમ કરવું જોઈએ, એને આમ ન કરવું જોઈએ, આમ ન કરે તો હું દુઃખી થાઉં, મને ગુસ્સો આવે, તો આપણે કરતા અને ભોગતા બની જાય. યસ ઓર નો? આટલું આપણે પ્રેક્ટિકલ કરશું આજે. તમે કહેશો હવે અમારા બાવડા દુખે છે. કોના બાવડા દુખે છે? પાછું આમ કરી નાખ્યું ને, આ ભાઈ તો બોલતા જ જાય, બોલતા જાય. અમે લોકો આ પોઝિશનમાં ક્યાં સુધી રહેવાનું? જ્યાં સુધી શ્રદ્ધા સમ્યક ન થાય ત્યાં સુધી આમ આમ કરી રાખ. આટલું કરજો. સરસ કોકનો બંગલો જોયો, બહુ સરસ છે, બહુ સરસ બોલ્યા ને એટલે અંદરમાં ટ્યુબલાઇટ થવી જાય કે જો આવું રસ્તામાં કરતા નહીં પાછા. નરેન્દ્ર કહે છે કે આ શું સત્સંગમાં જેમ આમ કર્યા કરે, પણ જ્યાં ક્યાંય પણ અહમ પમ કર્યું, મમ પણ કર્યું, કરતા પણ ભોગતા પણ, એ તરત અંદરમાં એ જાગૃતિ લાવવાની કે જો આમ થઈ ગયું, આ ગડબડ કરી, અને આને ગડબડ કરી એટલે જ્ઞાન એને મિથ્યા મિથ્યા જ્ઞાન કહેવાશે. બરાબર? અને ચારિત્ર શું કરશે? તો કે રાગ અથવા દ્વેષ. પકડાય છે? એટલે આ એક પરિણમન રોંગ થયું એટલે જ્ઞાનનું પણ પરિણમન વૈભાવિક રૂપે અને ચારિત્ર પણ રાગ દ્વેષ રૂપે થાય છે. યસ ઓર નો? હવે જો આને રાગ દ્વેષ રૂપે ન પરિણમાવવું હોય તો મહેનત અહીંયા નહીં, મહેનત અહીંયા કરવાની જરૂર છે. હા કે ના? જો શ્રદ્ધા થઈ ગયું કે આ મારી દીકરી છે જ નહીં, પત્ર રાગ દ્વેષ થશે તો આની મહેનત આપણે શું કરે? આપણે બોલવું જ નથી, આપણે ગુસ્સો કરવો જ નથી. કેટલા મમ્મી આવા સંકલ્પ કેટલી વખત કર્યા છે? અસંખ્યાત વખત આવા સંકલ્પ કર્યા છે. આપણે રાગ દ્વેષ કરવા જ નથી, એને જેમ કરવું એમ કરે. પણ જ્યાં સુધી આ મમ કર્યા કરે છે ને, એને જેમ કોઈ કરે પણ શું કહ્યું એને પાછું જોવા જશે? બને છે કે નથી બનતું આવું? એટલે અહીંયા કામ કરવાની જરૂર નથી, અહીંયા કામ કરવાની જરૂર નથી. અહીંયા કહું છું એટલે પાછું આમ નહીં કરતા, આ દર્શ ચારિત્રમાં નહીં, જ્ઞાનમાં નહીં, દર્શનમાં. દર્શન જો સમ્યક થયું ને તો ઓટોમેટિકલી જ્ઞાન પણ સમ્યક થશે અને ચારિત્ર પણ સમ્યક રૂપે પરિણમશે. ઇઝ ઇટ રાઈટ? એટલે મુખ્ય મેઇન કાર્ય ક્યાં કરવાનું છે? તો કે આ શ્રદ્ધાનમાં કરવાનું છે. તો એકદમ સિમ્પલ એક્ઝામ્પલ આપો. સપોઝ હર્ષદભાઈએ અનાઉન્સમેન્ટ કર્યું કે ભાઈ બધાએ છે ને આ વ્હાઇટમાં પર્યુષણ છે ને એટલે વ્હાઇટ વ્હાઇટ પ્યોરિટી હોવી જોઈએ. પછી તમે રંગબિરંગી આવો ને પછી લોકોને પછી સંકલ્પિત થાય આનો ડ્રેસ કેટલો સારો છે ને આનો આ કલર કેટલો સારો. આપણે અહીંયા બસ ખાલી ભેદના કરવાનું છે, બધાએ વ્હાઇટ ને બધાએ સર્વાનુમતિથી નક્કી કર્યું કે ચલો આપણે વાત સાચી છે તમારી એટલે આપણે આમ કરીએ. કાલે બધા આવ્યા તો બધા બ્લૂમાં આવ્યા. બોલો, બ્લૂમાં? લાઈટ બ્લૂમાં, લાઈટ. એટલે હર્ષદભાઈને એકદમ ગુસ્સો આવ્યો, આટલું આટલું ધેર ઇન્સ્ટ્રક્શન્સ આપ્યું હતું કે વ્હાઇટમાં આવું છે અને બધા બ્લૂમાં કેમ આવ્યા છે? અત્યારે અત્યારે બધા પાછા ઘરે જાઓ, ચેન્જ કરીને આવો. ત્યાં કુમારભાઈએ કોણી મારી, હર્ષદભાઈ, હર્ષદભાઈ તમારા જરા ગોગલ્સ ઉતારજો ને. હર્ષદભાઈ બ્લુ ગોગલ્સ પહેરી અને દર્શન કર્યું. પકડાય છે? આ તો શું દેખાણું? બધા બ્લુમાં, બધા કયા હતા? વ્હાઇટ જ હતા. પકડાય છે?
જગત આખું સુંદર છે, જગતના જીવો બધા રૂડા છે, આપણે ચશ્મા પહેર્યા છે, આપણું મારા પણ હું પણ વચ્ચે આવી જાય છે અને આપણે આખા જગતને બદલવા જઈએ છે. જો બદલવાનું હોય તો શું બદલવાની જરૂર છે? આને બદલવાની જરૂર છે. શ્રદ્ધા જો બદલાયું ને તો આખું જગત બદલાઈ ગયું. બોલો, હવે સુધરવાની જરૂર છે? કોને હા પાડી? દર્શન બદલાઈ ગયું, આખું જગત બદલાઈ ગયું. એટલે હવે જ્યારે જ્યારે આ મને દુઃખી કરે છે, આના કારણે હું દુઃખી થયો, આને મારું સત્યાનાશ કરી નાખ્યું, તરત વિચારવાનું, જો ચશ્મા પહેરી લીધા છે, આ વચ્ચે આવી ગયો, દુઃખ રૂપે કે સુખ રૂપે, આવી એક દુકાન થઈ જાય ને, આવો આવી જો કમાણી થઈ જાય ને, તરત વિચારું કે જો માયાએ ગડબડ કરી. હા, શ્રદ્ધા, પૈસામાં સુખ છે, પૈસામાં સલામતી છે, પૈસા છે તો આપણે કંઈક છે, આ બધું મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વ છે એટલે વીર્ય પણ ક્યાં દોડે છે, ચારિત્ર પણ ક્યાં દોડે છે? તો કે પરમાં. તો જો કંઈક કામ કરવાનું હોય તો આ તમારા પાસે બધા પાસે પેન છે, પણ જરાક સામે રાખજો. તો કોની છે પેન ભાઈ? આ પણ જ્યારે આ શરીર રૂપે હું છું તો આ પેન મારી છે, અને મારી છે તો સારી છે, કાં તો ખરાબ છે, બેમાંથી કઈ હોય શકે. અને જો ખરાબ હોય તો એને બદલવાનો પ્રયત્ન થાય, સારી હોય તો ટકાવવાનો પ્રયત્ન થાય. એટલે અહમ, મમ, કરતા અને ભોગતા, આ ચાર પ્રકારે આપણે ગડબડ કરીએ છીએ. યસ ઓર નો? તો જો કંઈ પણ કરવાનું હોય, કીધું ને, સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો એકમાત્ર ઉપાય શું છે? આત્મજ્ઞાન, એટલે કે સમ્યક દર્શન. સો ફાર સો ગુડ, સો ફાર સો ગુડ. પ્રશ્ન કહેતો નથી, મનમાં મને મત છે, પણ કન્ફર્મ કરવા માંગુ છું, સો ફાર સો ગુડ. યસ ઓર નો? કાંઈ યાદ ન રહે ને, ખાલી આટલું યાદ રહે ને, દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાં આ બધી જે વચ્ચે વચ્ચે ગડબડ કરે છે ને, એને મારે આટલું પણ જો સાર આજના સત્સંગનો પકડાઈ ગયો ને, કામ થઈ ગયું. હવે બે મિત્ર મળે ને તો ખાલી આમ કેમ ચાલે, કેમ ચાલે? શ્રદ્ધા અને જ્ઞાન બંને એક સાથે, શ્રદ્ધા સમ્યક થઈને, એટલે જ્ઞાન પણ એ જ સમયે સમ્યક જ્ઞાન પામે છે. અને ઇનફેક્ટ જ્યારે અનુભૂતિ થાય છે, આત્માની અનુભૂતિ થાય છે, ત્યારે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય એકત્વ, એક રૂપે, અવિરુદ્ધ. અને સમ્યક દર્શન એટલે શું છે? તો કે જ્યારે આ અનુભૂતિ થઈ ને, ત્યારે જ્યારે આ ત્રણેય સ્વાભાવિક રૂપે જ્યારે પરિણમ્યા ને, ત્યારે આત્મા દ્રવ્યની, શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય, આને સમ્યક દર્શન કહેવાય છે. ઇઝ ઇટ ક્લિયર? યસ ઓર નો? આગળ વધીએ તો કે જી, હવે સમ્યક દર્શનના પ્રકાર. કોઈ વ્યક્તિનું આપણને એડ્રેસ જોતું હોય અને આપણે પૂછીએ, કોને પૂછીએ આપણે? કોઈ ઓથેન્ટિકને પૂછીએ. અમુક લોકો ગપોડી આવે ને, ફેંકા, હા અહીંયા છે, તમે જાઓ જાઓ, એડ્રેસ જાઓ, પૂછી જાઓ, ગોતશે, પછી મનમાં કે ગોતી લેશે. તમે એને જ પૂછો કે જ્યાં તમને વિશ્વાસ છે, આ આપ્ત પુરુષ છે, આ મને ખોટે રવાડે ચડાશે નહીં, એમને આ એડ્રેસ આપ્યું છે, તો પુરુષ પ્રતીતિ ઉપરથી વચન પ્રતીતિ. યસ ઓર નો? હવે એક એડ્રેસ મળી જવો, મેપ મળી જવો, એ એક વસ્તુ છે, અને એ પ્રમાણે ચાલી અને ત્યાં પહોંચી અને એ જગ્યાએ અનુભવ કરો એ જગ્યાનો, એ બીજી વસ્તુ છે કે નહીં? યસ ઓર નો? સિમ્પલ, આટલું સિમ્પલ છે. સમ્યક દર્શન ત્રણ પ્રકારે છે, એક વ્યવહાર સમ્યક દર્શન, એક નિશ્ચય સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન એટલે શું? તો કે દેવ, ગુરુ, ધર્મ, સતદેવ, સદગુરુ, સતધર્મ, એમના ઉપર શ્રદ્ધા, એમને બતાવેલા નવ તત્વ ઉપર શ્રદ્ધા, એમને બતાવેલા આત્મ સ્વરૂપ ઉપર શ્રદ્ધા. તો જ્યાં સુધી આ વિકલ્પાત્મક છે, બીજાના આધારે છે, ત્યાં સુધી એને વ્યવહાર સમ્યક દર્શન કહેવાય છે. ક્લિયર?
વ્યવહાર સમયગ્રેશન એટલે શું? રિલેટિવ. કોકના ઉપર ડિપેન્ડ છે. આત્મા અનુભવ કર્યો છે તમે? નથી કર્યો ને. પણ તમે આત્મા છો તમે માનો છો કે નહીં? હા કે ના? આ વ્યવહાર સમયગ્રેશન. કેમ? કારણ કે જોયો, જાણ્યો, અનુભવ્યો એવો હું આત્મા છું. મારા સદગુરુએ જેવો અનુભવ્યો છે. પણ તેઓ કંઈ ખોટું ના બોલે, મને એટલી શ્રદ્ધા છે, એ આપ્ત છે, એ મારું હિત ઈચ્છે છે. એમને કીધું કે આ શરીર તે હું નથી, હું આત્મા છું, એટલે હું સ્વીકારું છું, હું માન્ય કરું છું, વિકલ્પના લેવલ ઉપર હું સ્વીકાર કરું છું, એટલે આ બની જાય છે વ્યવહાર સમયગ્રેશન. પણ ત્યાં પહોંચી એની અનુભૂતિ કરવી, નિર્વિકલ્પ સ્વસંવેદન કરવું આત્માનું. કેવું? નિર્વિકલ્પ અને સ્વસંવેદન, અનુભૂતિ કરવી. એ અનુભૂતિ વખતે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર ત્રણેય સમ્યક રૂપે પરિણમે છે. એમાં શ્રદ્ધા ગુણની કેવી પર્યાય? નિર્મળ પર્યાય. તે નિશ્ચય સમ્યક દર્શન. પકડાય છે? બહુ સિમ્પલ છે. ભૂલી જાઓ, એક ભૂલી જાઓ. સત સરળ છે, સત સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે. તમારા ફેસ ઉપરથી તો મને લાગે છે કે આમ અત્યાર સુધી એકદમ જર્ની ઇઝ ઇઝી અને એકદમ પરફેક્ટ. યસ ઓર નો? તો સમ્યક દર્શન વિકલ્પાત્મક હોય તો એ વ્યવહાર સમ્યક દર્શન, નિર્વિકલ્પાત્મક હોય એ વખતની શ્રદ્ધા ગુણની જે નિર્મળ પર્યાય છે એને નિશ્ચય સમ્યક દર્શન કહેવાય છે. આટલું ક્લિયર? વિકલ્પાત્મક હોય એના ચાર સ્ટેજ છે, લખવું હોય તો લખી. અને આજ પછી એક એક આપણે એક એક સેશનની અંદર કરશું એક એક. તો પેલું સતદેવ, સદગુરુ અને સદધર્મ ઉપર શ્રદ્ધા, વ્યવહાર સમ્યક દર્શનનું ફર્સ્ટ સ્ટેપ. પહેલાં તો ભગવાનની વાણી ઉપર શ્રદ્ધા હોય તો, પહેલાં તો ભગવાન ઉપર શ્રદ્ધા, એ થકી એમના વાણી ઉપર શ્રદ્ધા. તો પહેલાં શું આવ્યું? દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા. કુમારભાઈ આ કયા ટાઈપના ઓલામાં આવે? કઈ? વ્યવહાર સમય દર્શન. વેરી ગુડ. ફર્સ્ટ દેવ ગુરુ, સેકન્ડ નવ તત્વ ઉપર શ્રદ્ધા. આઈ હોપ યુ આર રાઇટિંગ, કારણ કે પછી આ બધું કંઈ યાદ રહેશે ને, અત્યારે લખી લો બધું. ફર્સ્ટ દેવગુરુ ધર્મ, સેકન્ડ નવ તત્વ, થર્ડ સ્વ પર શ્રદ્ધા. એટલે આ પર દ્રવ્ય અને પર ભાવ તે હું નથી, હું તેથી ભિન્ન, ત્રિકાળ, શુદ્ધ, ચૈતન્ય, ભગવાન આત્મા છું. સ્વ પર. ચોથું સ્વશ્રદ્ધા. આ ચાર સ્ટેજીસ વ્યવહાર સંકેતની અંદર આવશે, કારણ કે આ બધા જ વિકલ્પાત્મક છે. જ્યારે નિર્વિકલ્પાત્મક હશે ત્યારે બને છે નિશ્ચય સમ્યક દર્શન. ક્લિયર? વિકલ્પાત્મક વ્યવહાર સમ્યક દર્શન, નિર્વિકલ્પાત્મક નિશ્ચય સમ્યક દર્શન, અનુભૂતિ વાળું. વ્યવહાર સમ્યક દર્શન ની અંદર ચાર બોલી આવતું બેનો, દેવગુરુ ધર્મ, નવ તત્વ, સ્વપર અને સ્વશ્રદ્ધા. હવે નિશ્ચય સમ્યક દર્શનની અંદર એના ત્રણ બને છે સેક્શન. કયા? કે ઉપશમ સંકેત, ક્ષયોપશમ સંકેત અને શાયિક સંકેત. નિશ્ચય સંકેત માં ત્રણ છે. કયા ત્રણ? ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક. શબ્દ થોડા ડિફિકલ્ટ છે પણ શબ્દનો મિનિંગ સમજશો ને ક્લેરિટી આવી જશે. ઉપશમ એટલે દબાય. શું? તો કે કર્મની પ્રકૃતિઓને દબાવી દીધી હોય, એમ દબાવીને જે અનુભૂતિ થઈ તે ઉપશમ સંકેત. ક્લિયર? ક્ષાયિક એટલે ક્ષય, ડિસ્ટ્રોય. સર્વ કઈ? સર્વ તો કે દર્શન મોની અને ચારિત્ર, દર્શન મોનીની સર્વ પ્રકૃતિનો જે નાશ કરી નાખ્યો હોય તો એ બની જાય છે શાયિક. અને અમુકનો ક્ષય કર્યો હોય, અમુકને દબાવી દીધી હોય તો એ બનશે ક્ષયોપશમ. સિમ્પલ એક દ્રષ્ટાંત આપી દો, કારણ કે દ્રષ્ટાંત છે ને આપણને યાદ રહી જાય. પાણી છે, એમાં તમે ફટકડી ફેરવી એલમ, શું થાય? બધો કચરો બેસી જાય,
ક્રિસ્ટલ ક્લિયર વોટર હોય, ક્રિસ્ટલ ક્લિયર હો. આ છે ઉપશમ સપ્તક, અર્થાત દર્શન સપ્તક જે કર્મોની પ્રકૃતિઓ છે એને દબાવી દીધી હોય, સત્તામાં બેસાડી દીધી હોય, ઉદયમાં કોઈ જ નથી, ક્રિસ્ટલ ક્લિયર છે. કયું સંકેત? ઉપશમ સંકેત. હવે તમે આ પાણીમાંથી અમુક ફિલ્ટર કરી નાખ્યો, અમુક કચરો કાઢી નાખ્યો, અમુકને ફટકડી ફેરવીને બેસાડી દીધી, તો અમુકનો ક્ષય, અમુકનો ઉપશમ. કયું સંકેત? ક્ષયોપશમ સંકેત. અને એવું કર્યું, ડિસ્ટિલ્ડ વોટર, એક કણિયો પણ એની અંદર છે નહીં કર્મનો, તો એ કયું બનશે? શાયિક સંકેત. હવે ક્યારે આ સંકેત વપશે? સાદી અનંત કાળ સુધી આ શાયિક ભાવે રહેશે. સમ્યક દર્શન, શ્રદ્ધા ગુણ, આત્માદ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય બે પ્રકાર કર્યા આપણે, વ્યવહાર સંકેત, નિશ્ચય સંકેત. વ્યવહાર સંકેત કેમ? કારણ કે અન્યના આધારે થાય છે, દેવ ગુરુ ધર્મના વિકલ્પાત્મક. ચાર સ્ટેજ કયા? દેવ ગુરુ ધર્મ, નવતત્વ, સ્વપર, સ્વ. નિશ્ચય સમ્યક એટલે શું? તો કે જ્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે એ વખતે જે શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે તેને નિશ્ચય સંકેત કીધું. તો એ કયા પ્રકારે છે? તો કે ત્રણ પ્રકારે, ઉપશમ, ક્ષયોપશમ, શાયિક. ઉપશમ એટલે શું? પેલું પાણીનું દ્રષ્ટાંત, ફટકડી બધા. હવે અહીંયા જ્યારે જ્યારે હું કહું છું કે કર્મોને દબાવી, તો કયા કર્મો એ જાણવું છે તમારે. આ લાસ્ટ, હવે આ થઈ ગયું એટલે કમ્પ્લીટ. આપણો આજનો ફિઝિક્સ કેવું છે, આપણે કેમિસ્ટ્રી કેવું છે, પીરિયડ ઓવર. પણ તમને લાગે છે, એવું લાગ્યું પણ આમ ડિફિકલ્ટ એવું ન જ લાગે ને, કારણ કે પરમપદે જ કીધું છે, સર સરળ છે, સર સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે. ઉપશમ, ક્ષયોપશમ અને શાય. હવે તમને પ્રશ્ન થશે કે તમે જેની વાત કરીને કે કર્મને તમે જે દબાવી દીધા, એ કયા કર્મ? જાણું છે તમારે, કર્મ અનંત પ્રકારના, તેમાં મુખે આઠ, તેમાં મુખે મૌન્ય, હણાય તે કહું. બધામાં કયું મોટામાં મોટું છે? આના ઉપર કામ કરવાનું છે, હણાય તે કહું પાઠ. કર્મ મોહન્ય ભેદ બે, દર્શન ચારિત્ર, હણે બોધ વિતરાગતા. તો હવે આ જે મૌન્ય કર્મ જે છે ને, એ બે ટાઈપના છે, દર્શન મૌન્ય અને ચારિત્ર. દર્શન મૌન્ય એટલે જે શ્રદ્ધામાં મૂંઝવણ કરે તે, અને ચારિત્ર મૌન્ય જે સ્થિરતામાં મૂંઝવણ કરે તે. તો દર્શન મૌન્યના ત્રણ છે, ચારિત્ર મૌન્યના ચાર છે. એટલે જ કહેવાય છે દર્શન સપ્તક. આ દર્શન સપ્તકને જો ખલાસ કરવામાં આવે, સમ્યક દર્શનની પતિ થાય, પછી એને દબાવવામાં આવે કે ક્ષય કરવામાં આવે, પણ આ સાત કર્મ ઉપર આપણે કામ કરવાનું છે. ક્લિયર? કયા છે? તો કે દર્શન મૌનીના ત્રણ, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય અને સમ્યક્ત્વ મૌન્ય. હું સ્લોલી એટલા માટે જાઉં છું કે તમે લખી શકો, તમને યાદ રહે. દર્શન મૌન્યના ત્રણ, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત્વ મૌન્ય. તો ચારિત્ર મૌનીમાં કયા ચાર આવશે? સિમ્પલ, ક્રોધ, માન, માયા, લોભ. પણ કઈ કેટેગરીના? અનંતાનું બધી કેટેગરીના. કેટલું ઇમ્પોર્ટન્ટ છે, સમ્યક્ત્વ જોઈએ છે આપણને, હા કે ના? પણ જો એકદમ ક્રોધ કરતા હોઈએ આપણે, અને પછી આપણે એક્સપેક્ટ કરીએ કે મને સમ્યક દર્શન થાય, અનંતાનું બંધી, કુટીના ક્રોધ, માન, માયા, લોભ, એના ઉપર જો કામ થાય તો જ સંકેત ઉત્પન્ન થાય. અને એટલે જ આને દર્શન સપ્તક કીધું. સાત કયા? સાત હતા? મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત્વ મૌન્ય, ક્રોધ, માન, માયા, લોભ. કઈ કેટેગરીના? અનંતાનું બંધી. આ સાત ઉપર જો કામ થાય તો સમ્યક દર્શન ઉત્પન્ન થાય, કર્મની અપેક્ષાએ. તમે જોશો ને, આપણે એકદમ સિસ્ટમેટિક ફ્લો પ્રમાણે ગયા છે. વ્યવહાર સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન, એના ત્રણ પ્રકાર, કર્મને ઉપશમ કર્યા હોય કે કર્મને ક્ષય કર્યા હોય, તો કે કયા કર્મ? દર્શન સપ્તક બોલતા જતો, મિથ્યાત્વ મૌન્ય, મિશ્ર મૌન્ય, સમ્યક્ત, અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા, લોભ. આ
સાત કર્મો ઉપર કામ કરવાથી પછી જો ઉપશમ કરીએ આ સાત કર્મને તો કયું સંગીત ઉત્પન્ન થાય? ઉપશમ સંગીત. જો આ સાતનો ક્ષય કર્યો તો કયું સંગીત ઉત્પન્ન થાય? શાયિક સંગીત. પકડાણું છે કે નહીં? સિમ્પલ, એકદમ સિમ્પલ છે. સત સરળ છે, સત સુગમ છે અને સર્વત્ર તેની પ્રાપ્તિ છે. તો આ રીતે આપણે સંગીતની વ્યાખ્યા જોઈ, એનું બંધારણ જોયું, કઈ રીતે કામ કરવાનું છે. પ્રેક્ટિકલ બધાને આજનું યાદ રહેશે કે નહીં? શું છે પ્રેક્ટિકલ આજનું? ને ચશ્મા, કલરફુલ ચશ્મા. લાલ ચશ્મા પહેરા છે ને એટલે આ ખરાબ છે, આ સારો છે. આ ચશ્મા કાઢવાની જરૂર છે. આ શ્રદ્ધાને સમ્યક કરવાની આપણે જરૂર છે. તો છેલ્લી વખત ના શું કામ છેલ્લી વખત સમ્યક દર્શનની વ્યાખ્યા શું છે? આત્મા દ્રવ્યની શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય તે છે સમ્યક દર્શન. સૌ પ્રધા ત્વરાથી આ સમ્યક દર્શનને પામી અનંત કાળનું જે પરિભ્રમણ છે એનો અંત લાવે એવી ભાવના સાથે આપણે આ હવે પછી આવતીકાલે એક એક સેશન દેવગુરુ ધર્મ, નવ તત્વ, સ્વપદ, સ્વ એમ સ્ટેપ બાય સ્ટેપ કરી અને આપણે પહોંચવાનું છે ક્યાં સુધી?